हाय स्टूडेंट्स, वेलकम टू अवर चैनल कौशिक बायोलॉजी एंड मैथ्स ट्यूटोरियल। आज आपणे लिबर्टीना प्रश्नपत्र नंबर 5 ना सेक्शन ए ना 24 प्रश्नोनो अभ्यास करवाना छे अने तेना सोल्यूशन विषे चर्चा करवाना छे। तो आ वीडियो ने अंतिम सुधी जोजो अने लिबर्टीना अन्य प्रश्नपत्र ना सोल्यूशन माटे ऑलरेडी मैं डिस्क्रिप्शन बॉक्स में लिंक आपेली छे, ते लिंक परथी तमे बाकीना प्रश्नपत्र ना पण वीडियो जोई शको छो। तो शुरुआत करीए आज आपणे सेक्शन 1 ना એટલે કે સેક્શન એ ના સોલ્યુશન થી। તો જેમાં પહેલા ભાગમાં આપણે આપેલું છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, રાઈટ। એમાં પહેલું છે કે જો વર્તુળનું ક્ષેત્રફળ અને પરિઘનું માપ સંખ્યાત્મક રીતે સમાન હોય તો વર્તુળની ત્રિજ્યા 2 હોય, તો અહીં આપણને જે પહેલામાં જે કન્ડિશન આપેલી છે એ કન્ડિશન કઈ છે કે વર્તુળનું ક્ષેત્રફળ અને તમારા વર્તુળનો પરિઘ એ સંખ્યાત્મક રીતે કેવા આપેલા છે, સરખા। આપણે બંનેના જે માપ જે છે એટલે કે બંનેના જે મૂલ્ય જે છે એને આપણે કેવા લેશું, સરખા। તો વર્તુળનું પરિઘ, તો વર્તુળનો ક્ષેત્રફળનું સૂત્ર થશે પાય આર સ્ક્વેર અને વર્તુળના પરિઘનું સૂત્ર થશે 2πr, કે જેથી બંને તરફ એક પાય કટ થશે અને અહીંયા આર 2 વખત છે તો એક વખત આર કટ થશે, જેથી આપણને આરનું મૂલ્ય કેટલું મળે છે 2, કે જેથી અહીં આપણે કહી શકીએ કે ત્રિજ્યા 2 એકમ હોઈ શકે, એટલે અહીં આપણું પહેલું વિધાન જે છે કેવું છે, સાચું। હવે બીજા વિધાન પર આવીએ, જો 2k+1 તેર 5k-3 એ એક જ સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો હોય તો કેની કિંમત 4 હોય, તો એ આપણે ચકાસવાનું છે। હવે આપણને ખ્યાલ છે કે સમાંતર શ્રેણીમાં તમારો સામાન્ય તફાવત સરખો હોય છે, અને સામાન્ય તફાવત એટલે શું હોય છે, બે ક્રમિક પદોનો તફાવત। તો દાખલા તરીકે અહીં આપણે 2k+1 a1 લઈએ, 13 a2 અને 5k-3 a3 લઈએ, તો આપણે કહી શકીએ કે a2 - a, એટલે કે બીજું પદ માઇનસ પહેલું પદ, એ જે તમારો સામાન્ય તફાવત છે એના જેટલો થશે, a3 - a2। હવે અહીં a2ની કિંમત જોઈએ તો બીજું પદ કયું છે 13, પહેલું પદ કયું છે 2k+1 બરાબર, ત્રીજું પદ કયું છે 5k-3 અને બીજું પદ કયું છે 13। હવે એનું જો સાદુરૂપ આપણે આપીએ તો 13 માઇનસ પ્લસ માઇનસ 2k માઇનસ પ્લસ માઇનસ 1 બરાબર 5k-3 માઇનસ 13। હવે અહીંયા સાદુરૂપ આપીએ તો 13માંથી 1 જશે તો શું વધશે, 12 માઇનસ 2k બરાબર 5k માઇનસ 3 માઇનસ 13 એટલે કેટલા થશે, માઇનસ 16, રાઈટ। હવે માઇનસ 16 આ તરફ આવશે તો 12 + 16 કેટલા થશે, 28, અને માઇનસ 2k સામેની બાજુ જશે તો 5k+2k એટલે કેટલા થશે 7k, અને 7 જે છે ક્યાં જશે, ભાગાકારમાં, તો k બરાબર 28/7 એટલે 7 × 28, કે જેથી આપણે કહી શકીએ કે k ની કિંમત કેટલી મળે છે, 4, જે અહીંયા આપણને આપેલી છે, એટલે આ વિધાન કેવું થશે, સાચું, રાઈટ। હવે ત્રીજું જોઈએ, વર્ગમૂળમાં 4 + 3 સમય સંખ્યા છે, તો હવે અહીંયા આપણે ત્રીજામાં જોઈએ તો આપણે શું આપેલું છે, વર્ગમૂળમાં 4 + 3, અને આપણે ચેક કરવાનું છે કે સમય સંખ્યા છે કે અસમય। તો વર્ગમૂળમાં 4ની વાત કરીએ તો 4 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે અને 4 એ 2નો વર્ગ હોવાને લીધે 4નું વર્ગમૂળ શું થશે, 2, તો 2 + 3 = 5, રાઈટ, અને 5 એ કેવી સંખ્યા છે, સમય સંખ્યા છે। અને આપણે પ્રશ્નમાં પૂછ્યું છે કે વર્ગમૂળમાં 3 + 4 એ સમય સંખ્યા છે, તો જવાબ આવશે હા, કે જેથી આપણો આ વિધાન પણ ખરું થશે। ચોથું વિધાન જોઈએ, વિવેચક શોધવાનું સૂત્ર b² - 4ac છે, તો આપણને ખ્યાલ છે કે દ્વિઘાત સમીકરણમાં બરાબર વિવેચક ડીનું સૂત્ર કયું આવે છે, b² - 4ac, જેથી આ પણ વિધાન સાચું થશે, રાઈટ। હવે આવીએ બીજા ભાગમાં, કે જેમાં આપણે બરાબર ખાલી જગ્યા પૂરવાની છે અને જેની માટે જે વિકલ્પ આપેલા છે એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની રહેશે। હવે એમાં જોઈએ પ્રશ્ન નંબર 5, જો દ્વિઘાત બહુપદી p(ax)(ax²)bx(c) ના 2 શૂન્યો આલ્ફા અને બીટા હોય તો α² + β² શું થશે, તો મિત્રો અહીંયા તમારે હંમેશા યાદ રાખવાનું કે α² + β² માટે એક તમારે વસ્તુ યાદ રાખી લેવાની છે કે α² + β² નું મૂલ્ય શું થશે, α² - 2αβ,
राइट आ याद रखवानुं छे तमारे के आल्फा स्क्वेर प्लस बीटा स्क्वेर बराबर शुं थशे आल्फा वत्ता बीटा आखा नो वर्ग माइनस टू आल्फा बीटा। तो हवे जो है तो आल्फा वत्ता बीटा एटले शुं थशे माइनस बी बाय ए आखा नो वर्ग माइनस टू आल्फा गुणिया बीटा एटले शुं थशे शून्यनो गुणाकार एटले के सी ना छेदमां ए। तो अहीं जो सादुरूप आवे तो माइनस बी नो वर्ग केटलो थशे बी स्क्वेर छेदमां ए स्क्वेर माइनस बे गुणिया सी टू सी छेदमां ए। હવે અહીંયા જોઈએ તો છેદનો તમારો લસાઅ જે છે કયો આવશે એ સ્ક્વેર, તો અહીંયા કોઈ પણ સંખ્યા વડે ગુણવાની જરૂર નથી કારણ કે એનો છેદ ઓલરેડી એ સ્ક્વેર છે એટલે અહીંયા શું વધશે બી સ્ક્વેર માઇનસ અહીંયા આપણે લસાઅ છે એ સ્ક્વેર પણ અહીંયા આપેલું છે એ એટલે જે આપણે એ વડે ગુણવું પડશે તો અંશને એ વડે ગુણો તો શું આવશે ટુ એ સી, કે જેથી આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેરની કિંમત શું થશે બી સ્ક્વેર માઇનસ ટુ એ સી અપોન એ સ્ક્વેર, કે જેથી આપણો સાચો વિકલ્પ જે છે કયો થશે બીજો વિકલ્પ કે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર બી સ્ક્વેર માઇનસ ટુ એ સી છેદમાં એ સ્ક્વેર, રાઈટ ઓકે। હવે જોઈએ છઠ્ઠું, જો મધ્યસ્થની કિંમત 26 હોય અને બહુલકની કિંમત 6 હોય તો એક્સ બારની કિંમત શોધો, તો એની માટે આપણે મુખ્યત્વે કેનો ઉપયોગ કરશું જે તમારા મધ્યસ્થ પ્રણાલી જે ત્રણેય છે બરાબર મધ્યસ્થ ત્યાર પછી બહુલક અને મધ્યકના આંતર સંબંધ સૂત્રોનો, કે જે શું દર્શાવે છે કે ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર, રાઈટ ઝેડની કિંમત અહીંયા કેટલી આપેલી છે 6, મધ્યસ્થની કિંમત કેટલી આપેલી છે 26, તો 3 ગુણ્યા 26 માઇનસ ટુ એક્સ બાર માટે 6 બરાબર 26 ગુણ્યા 3 એટલે કેટલા થશે 78 માઇનસ ટુ એક્સ બાર, માઇનસ ટુ એક્સ બાર આ સાઈડ આવશે તો પ્લસ અને પ્લસ 6 સામેની બાજુ જશે તો માઇનસ, તો 78માંથી 6 બાદ થશે તો શું આવશે 72, તો એ બે ભાગાકારમાં જશે તો એક્સ બરાબર કેટલું આવશે 36 દુ 72, તો મધ્યકની કિંમત કેટલી મળશે આપણને 36, કે જેથી આપણો સાચો વિકલ્પ એ થશે પહેલો કે એક્સ બરાબર 36, રાઈટ। હવે જોઈએ પ્રશ્ન નંબર 7, 5 રૂપિયાના સિક્કાની કુલ સપાટીનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે। હવે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરી જાય છે કે તે સિક્કાને એક ગોળા તરીકે ગણે છે, પરંતુ જ્યારે આપણે સિક્કાની વાત કરીએ તો સિક્કો આપણે જનરલી જોઈએ તો સિક્કો જે છે એ કયા આકારમાં હોય છે નળાકાર, કે જેમાં ઊંચાઈ ખૂબ જ ઓછી જોવા મળે છે, એનો મતલબ કે 5 રૂપિયાનો સિક્કો જે નળાકાર આકારમાં છે તો નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ આપણે ખબર છે કે એને કયા સૂત્ર વડે દર્શાવવામાં આવે છે 2πr કૌંસમાં એચ પ્લસ આર, કે જેથી આપણો સાચો વિકલ્પ થશે ત્રીજો 2πr કૌંસમાં એચ પ્લસ આર, તો અહીંયા પર ખાલી જગ્યામાં લખી શકીએ 2πr કૌંસમાં એચ પ્લસ આર, રાઈટ। હવે જોઈએ 8મો, કે બે ધન પૂર્ણાંકો 28 અને 50 માટે ગુસ્સા 28 50 ગુણ્યા લસ્સા 28 50 બરાબર શું થાય, તો આપણને ખ્યાલ છે કે બે સંખ્યા માટે આપણે જો એક સૂત્રનો ઉપયોગ કરીએ કે લસ્સા એ બી ગુણ્યા ગુસ્સા બે ધન પૂર્ણાંક એ બી, તો લસ્સા અને ગુસ્સાનો ગુણાકાર એ બે ધન પૂર્ણાંકોના ગુણાકાર બરાબર થાય, તો અહીંયા આપણે જોઈએ તો એ બે ધન પૂર્ણાંકો કયા આપેલા છે 28 અને 50, કે જેથી અહીંયા કહી શકીએ જવાબ આપણો શું આવશે 28 ગુણ્યા 50, તો ગુણાકાર કરીએ તો 5 અઠ્ઠાવન 40, 4 વધી પડશે 5 દૂ 10, 10 ને 4 14 અને 1 શૂન્ય એટલે કે 1400, કે જેથી આપણો સાચો વિકલ્પ થશે બીજો કે અહીં જવાબ આવશે 1400, રાઈટ। તો આ થશે પ્રથમ 8 જે પ્રશ્નો જે છે તેના ઉકેલ, હવે આપણે 9મા પ્રશ્નથી ઉકેલ જોઈએ। ઓકે તો અહીં 9મું આપેલું છે, જો દ્વિઘાત સમીકરણ એક્સ સ્ક્વેર માઇનસ 3x માઇનસ કે બરાબર 0ના વિવેચકનું મૂલ્ય 1 હોય તો કેની કિંમત શોધો, તો અહીંયા આપણે જે સમીકરણ આપેલું છે કયું છે એક્સ સ્ક્વેર માઇનસ 3x માઇનસ કે બરાબર 0, હવે આપણે જો આને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ તો એ એટલે કે એક્સના વર્ગનો સહગુણ કેટલો મળશે 1, બી એટલે કે એક્સનો સહગુણ કેટલો મળશે માઇનસ 3 અને સી અચળ પદ કેટલું મળશે માઇનસ કે। હવે અહીંયા આપણને આપેલું છે કે વિવેચકનું મૂલ્ય કેટલું છે 1 અને વિવેચકનું સૂત્ર કયું થાય છે બી સ્ક્વેર માઇનસ 4 એ સી, તેના બરાબર કેટલું આવશે 1, હવે અહીંયા આપણે કિંમત મૂકીએ તો બીની કિંમત કેટલી છે માઇનસ 3નો વર્ગ માઇનસ 4 ગુણ્યા 1 ગુણ્યા સીની કિંમત કેટલી છે માઇનસ કે બરાબર 1, તો માઇનસ 3નો વર્ગ કેટલો થશે પ્લસ 9, અહીંયા માઇનસ માઇનસ પ્લસ 4 ગુણ્યા 1 4 એના ગુણ્યા કે એટલે
चार के बराबर एक। हवे प्लस नौ सामेनी बाजू जशे तो शुं थशे माइनस, तो फोर के इज इक्वल्स टू वन माइनस नाइन। ओके, एक माथी नौ बाद थशे तो शुं आवशे माइनस आठ, अने चार क्या जशे छेदमां, माटे के नी किंमत केटली आवशे माइनस आठ ना छेदमां चार, चार दू आठ एटले के माइनस बे। तो आपणे जो अचळांक शोधवानो छे के तेनी किंमत केटली आवशे माइनस बे, तो अहींया लखीए माइनस बे। राइट, त्यार पछी जोईए दसमुं। जो समरूप त्रिकोणोना क्षेत्रफळनो गुणोत्तर 25:16 હોય તો તેમની પરિમિતિનો ગુણોત્તર ખાલી જગ્યા થાય। હવે મિત્રો અહીંયા યાદ રાખવાનું કે આપણો એક પ્રમેય આપણે એમ કહે છે કે ક્ષેત્રફળનો એટલે કે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે। અને સમરૂપ ત્રિકોણો એ પણ કહે છે કે તમારી અનુરૂપ બાજુનો જે ગુણોત્તર જે છે તે અનુરૂપ ત્રિકોણની પરિમિતિના ગુણોત્તર બરાબર થાય। તો અહીંયા આપણે કહી શકીએ કે તમારા જે ક્ષેત્રફળોનો ગુણોત્તર જે છે, ક્ષેત્રફળોનો ગુણોત્તર એ તમારા પરિમિતિનો જે ગુણોત્તર છે, પરિમિતિનો ગુણોત્તર એના વર્ગ બરાબર થાય। તો અહીંયા ક્ષેત્રફળનો ગુણોત્તર આપણને કેટલો આપેલો છે, 25:16, રાઈટ, બરાબર શું થશે, પરિમિતિનો ગુણોત્તર અને તેનો વર્ગ। તો વર્ગ આ બાજુ આવશે તો શું થશે, વર્ગમૂળ, એટલે કે આપણે કહી શકીએ કે વર્ગમૂળમાં 25:16 બરાબર પરિમિતિનો ગુણોત્તર। રાઈટ, તો જો અહીંયા આપણે વર્ગમૂળ કરીએ તો 25નું વર્ગમૂળ કેટલું થશે, 5, અને 16નું વર્ગમૂળ કેટલું થશે, 4। તો 5:4 એ શું થશે, પરિમિતિનો ગુણોત્તર, કે જેથી આપણો સાચો વિકલ્પ જે છે કોઈ આવશે પ્રથમ, 5:4। ઓકે, હવે જોઈએ એના પછીનો વિભાગ કે જેમાં આપણે એક વાક્ય, એક શબ્દ કે એક આંકડામાં ઉત્તર આપવાના રહેશે। તો જેમાં 11માં આપણને આપ્યું છે, જો સેક 4a ઇઝ ઇક્વલ્સ ટુ કોસેક બ્રેકેટમાં a માઇનસ 20, કે જ્યાં 4a લઘુકોણ છે, તો એનું માપ શોધો। તો અહીંયા હંમેશા આપણે યાદ રાખવાનું કે જ્યારે પણ આવા દાખલામાં એનું માપ શોધવાનું હોય અને તમારા જે બે ત્રિકોણમિતીય ગુણોત્તર છે એકબીજાના કેવા છે, કોટિકોણીય ગુણોત્તર। તો અહીંયા આપણે જોઈએ તો આપણે શું આપ્યું છે, સેક 4a બરાબર કોસેક કૌંસમાં એ માઇનસ 20। તો આપણે સૌ પ્રથમ સેકને એના કોટિકોણીય ગુણોત્તરમાં ફેરવે તો સેકનો કોટિકોણીય ગુણોત્તર કયો થશે, કોસેક, અને 4a ને કેટલામાંથી બાદ કરવાનું થશે, 90°માંથી, બરાબર આપણને મળશે કોસેક એ માઇનસ 20। રાઈટ, હવે બંને તરફ તમારા કોટિકોણીય ગુણોત્તર સરખા હોવાને લીધે આપણે ખૂણાના માપ સરખા લઈ શકીએ, એટલે શું થશે, 90-4a બરાબર એ માઇનસ 20। તો હવે અહીંયા જોઈએ તો માઇનસ 4a સામેની બાજુ જશે તો પ્લસ, તો એ પ્લસ 4a કેટલા થશે, 5a, અને માઇનસ 20 આ તરફ આવશે તો પ્લસ, એટલે 90-20 110। 5 અહીંયા ભાગા ગુણાકારમાંથી ક્યાં જશે, ભાગાકારમાં, કે જેથી આપણે કહી શકીએ કે એ બરાબર 110/5, અને અહીંયા ભાગાકાર કરીશું તો આપણને જવાબ મળશે 22°, કે જેથી આપણે કહી શકીએ કે એનું માપ કેટલું થશે, 22°। રાઈટ, ઓકે, હવે જોઈએ, જો પી ઓફ એ બરાબર 1/7 હોય તો પી ઓફ એ બાર એટલે કે તમારી ઘટના એ છે અને એની પૂરક ઘટનાની સંભાવના આપણે શોધવાની છે। તો જ્યારે કોઈ પણ ઘટનાની સંભાવના આપેલી હોય અને તમારે એની પૂરક ઘટનાની સંભાવના શોધવાની, તો એને આપણે એને એકમાંથી બાદ કરવાનું રહે છે, જેથી અહીં આપણે કહી શકીએ કે તમે જો આ કિંમતને એકમાંથી બાદ કરશો તો શું થશે, 7માંથી એક બાદ કરો તો 6, એટલે કે તમારા પી ઓફ એ બાર જે છે એની કિંમત કેટલી થશે, 6/7। રાઈટ, અને અહીંયા તમારે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે, કે પી ઓફ એ બાર બરાબર 1-P(a). રાઈટ, જેના આધારે તમારે પી ઓફ એ બારની કિંમત કેટલી મળશે, 6/7। રાઈટ, હવે જોઈએ 13મો, વર્તુળને કેટલા સ્પર્શક હોય છે। તો જ્યારે આપણે સ્પર્શકની વ્યાખ્યા જોઈએ તો સ્પર્શકની વ્યાખ્યા શું કહે છે, કે વર્તુળને એક અને માત્ર એક બિંદુમાં સ્પર્શતી અથવા તો છેદતી રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે। હવે વર્તુળને આપણે જ્યારે વ્યાખ્યાયિત કરીએ તો વર્તુળ એ શું છે, અસંખ્ય બિંદુઓનો ગણ, કે જેથી દરેક બિંદુમાંથી પસાર થતા આપણને એવા અસંખ્ય સ્પર્શક મળે, કે જેથી અહીં આપણો સાચો જવાબ કયો આવશે, અસંખ્ય સ્પર્શક। રાઈટ, ઓકે, હવે જોઈએ પ્રશ્ન નંબર 14, એ 1x, બી 5x, સી 5x, અને ડી 16 ચોરસ ABCDના શિરોબિંદુઓ હોય તો એક્સની કિંમત શોધો। તો હવે એ કિંમત શોધવા માટે આપણે અહીંયા દાખલા તરીકે શું આપેલું છે, ચોરસ, તો પહેલા એક ચોરસ દોરીએ, તો ચોરસમાં અહીંયા એના બિંદુઓ કયા આપેલા છે, 1x, બીના બિંદુઓ કયા આપેલા છે, 5
टू, सी ना बिंदुओ क्या आपेला है फाइव सिक्स, और डी ना यामो क्या आपेला है वन सिक्स। हवे आपणे ख्याल छे के चौरस में तमारा विकर्णों जे छे ए परस्पर शुं थाय छे दुभागे छे, एनो मतलब के तमारा एसी जे छे बराबर एमां ओ मध्य बिंदु थशे, ने एवी रीते बीडी नुं पण ओ शुं थशे मध्य बिंदु, एनो मतलब के तमारा एसी नुं मध्य बिंदु पण ओ छे अने बीडी नुं मध्य बिंदु पण ओ छे, के जेथी एसी अने बीडी ना मध्य बिंदुना याम केवा थशे सरखा। तो जो एसी नुं मध्य बिंदु लईए तो ए मध्य बिंदुना सूत्र प्रमाणे शुं थशे एक्स वन वत्ता एक्स टू ना छेद में बे एटले के वन प्लस फाइव अपॉन टू, वाई याम कयो थशे वाय वन प्लस वाय टू ना छेद में बे एटले के एक्स वत्ता छ छेद में बे, आ थशे एसी नी मध्य बिंदुना याम। हवे ए एसी ना मध्य बिंदुना याम कोना बराबर हशे, बीडी ना मध्य बिंदुना याम जेटला, तो पांच वत्ता एक छेद में बे અને વાયમ માટે બે વત્તા છ છેદમાં બે। હવે આપણે જે મેઇન એક્સની કિંમત શોધવાની છે એટલે આપણે શું કરશું, બંનેના વાયમ સરખાવશું, કારણ કે બંને બિંદુઓના યામો સરખા છે। તો અહીં આપણે કહી શકીએ કે એક્સ વત્તા છ ના છેદમાં બે બરાબર બે વત્તા છ કેટલા થશે આઠ ના છેદમાં બે, બંને તરફથી બે કટ થશે અને પ્લસ છ સામેની બાજુ જશે તો શું થશે માઇનસ, માટે આઠ માઇનસ છ બરાબર બે, કે જેથી એક્સની કિંમત આપણને કેટલી મળશે બે। तो अँ आप कही सके एक्स की किंमत के लिए थे बे, राइट। हवे जो ये पंदरमू के प्रथम एन प्राकृतिक संख्या नो मध्यक पांच एन छेद में आठ हो तो एन की किंमत शोधो। तो अँ जो है तो अपने मध्यक जो है ऑलरेडी आपेलो है के फाइव एन अपॉन एट। हवे मध्यक नो सूत्र जो है तो ऊपर शू आवशे अवलोकनों सरवाळो। हवे आपने अवलोकन क्या कीधा है प्राकृतिक संख्या, तो प्रथम एन प्राकृतिक संख्या नो सरवाळो केटलो थाय एन गुणिया एन प्लस वन છેદમાં બે, છેદમાં તમારે શું આવે અવલોકનોની સંખ્યા, તો અવલોકનોની સંખ્યા કેટલી છે એન, રાઈટ। તો અહીંયા બે જે છે એ ક્યાં જશે છેદમાં, કે જેથી આપણે કહી શકીએ કે ફાઈવ એન અપોન એટ બરાબર એન ગુણ્યા એન પ્લસ વન ના છેદમાં ટુ એન, બંને તરફથી એન એન કટ થશે અને અહીંયા બે ચોક આઠ, તો અહીંયા સાદરૂપ આપો તો ચાર જે છે ક્યાં જશે ગુણાકારમાં, તો ચાર ગુણ્યા એન ચાર એન વત્તા चार, हवे प्लस चार एन आ बाजू आवशे तो माइनस, तो पांच एन माथी चार एन जाए तो एन बराबर चार, माटे एन नी किंमत केटली मळशे चार। तो अहीं आपणे कही शकीए के एन नी किंमत केटली मळे छे चार, राइट। हवे जो ए प्रश्न नंबर जे सोळ छे के आपेला माहितीनो अवलोकनोनो मध्यस्थ शोधो, के जेमां आपणे अवलोकनो क्या आपेला छे पांच सात छ नौ आठ सत्तर अने चार, राइट। हवे जारे सादी माहितीनो आपणे मध्यस्थ शोधवो होय त्यारे आपणे सादी माहितीना अवलोकनोने सौ प्रथम शुं करवा पड़े छे चढ़ता क्रममां गोठववा पड़े छे। तो अहींया दाखला तरीके ए अवलोकनोना मध्य शोधवा माटे आपणे शुं करीए छीए, अवलोकनोने पहेला चढ़ता क्रममां गोठवीए छीए, राइट। अहींया अत्यारे हुं बीजा पेजनो यूज करूं छुं कारण के आपणा प्रथम पेजमां कैल्क्युलेशन माटेनी जग्या रहेली नथी। तो अहींया तमे जुओ तो तमारा अवलोकनो जे छे कया छे पांच सात छ नौ आठ सत्तर अने चार। हवे आ अवलोकनोने पहेला आपणे शुं करशुं चढ़ता क्रम में गोठवीए, तो चढ़तो क्रम अवलोकनोनो जोईए, चढ़तो क्रम तो सौथी नानामां नानुं अवलोकन पहेला कयुं छे चार, त्यार पछी पांच छ सात आठ नौ अने अंते सत्तर। हवे सादी माहिती माटे पहेला आपणे शुं शोधवुं पड़शे एन, एन एटले के केटला अवलोकनो छे, तो एक बे त्रण चार पांच छ अने सात, एटले के सात अवलोकनो छे अने सात जे छे कई छे अयुग्म संख्या एटले के एकी संख्या। हवे ज्यारे तमारा अवलोकनोनी संख्या एटले के एन अयुग्म होय त्यारे मध्यस्थनुं सूत्र शुं थाय छे एन प्लस वन छेदमां बे मू अवलोकन, राइट। तो अहींया एन तमारुं केटलुं आपेलुं छे सात, तो सात वत्ता एक आठ, आठ भाग्या बे एटले शुं थशे चार, एटले के अहींया कही शकीए के चोथुं अवलोकन। तो हवे तमारो चढ़ता क्रममां चोथुं अवलोकन पसंद करो, तो पहेलुं बीजुं त्रीजुं अने चौथो, एटले चौथो अवलोकन कयुं छे सात, जेथी माहितीनो मध्यस्थ जे छे केटलो थशे सात, के जेथी अहींया आपणे कही शकीए के सोळमो जे प्रश्न जे छे एमां मध्यस्थ आपणे केटलो मळे छे सात मळे छे, राइट। हवे आपणे जोईए एना पछीनो विभाग के जेमां आपणे योग्य विकल्प पसंद करीने उत्तर आपवानो रहेशे, के जेमां पहेलुं कहेलुं छे सत्तरमो प्रश्न छे पांच वर्ष पहेला त्रण मित्रोनी उंमरनो सरवाळो एक्स वर्ष होय तो वाय वर्ष पछी तेमनी उमरनो सरवाळो खाली जग्या थाय, राइट। तो जो आवा प्रश्न माटे एक हमेशा जे तमने अत्यारे वस्तु बताऊं छुं याद राखवानुं
કે આવા પ્રશ્નો માટે તમારે હંમેશા પહેલા શું કરવાના છે, ત્રણ ગોળ દોરી દેવાના છે, બરાબર, જેમાં પહેલું ગોળ જે છે એ પહેલાની ઉંમર દર્શાવશે, બીજું ગોળ એટલે કે મધ્યનું ગોળ જે છે એ હાલની ઉંમર દર્શાવશે એટલે કે અત્યારની ઉંમર, અને પછીનું ગોળ જે છે એ પછીની ઉંમર દર્શાવશે, રાઈટ. હવે ત્રણેય ગોળમાં તમે આ રીતે એરો મારી દો, આમાં ઉપર તમારે શું લખવાની છે, વ્યક્તિની સંખ્યા એટલે કેટલા વ્યક્તિઓ આપેલા છે, રાઈટ, અને ત્યાર પછી અહીંયા વર્ષ એટલે કે કેટલા વર્ષ પહેલાં કેટલા વર્ષ પછી છે, એવી રીતે અહીંયા પણ શું લખવાનું, વ્યક્તિની સંખ્યા, અને અહીંયા શું લખવાનું છે, વર્ષ. અને આ જે બે સંખ્યા મળે છે અહીંયા તમારે એનો શું શોધવાનું છે, ગુણાકાર. એવી રીતે અહીંયા પણ જે બે સંખ્યા મળે છે એનો તમારે શું શોધવાનો છે, ગુણાકાર. હવે આ જે ગુણાકાર મળે એને તમે જો આ દિશામાં જાઓ એટલે કે પહેલાંથી લઈને પછીની ઉંમર સુધી જાઓ તો તમારે શું કરવાનું, સરવાળો, અને પછીની ઉંમરથી લઈને પહેલાંની ઉંમર તરફ જાઓ તો એ તમારે ગુણાકારની શું કરવાની, બાદબાકી, રાઈટ. અને આ જે બોક્સ જે આપેલા છે બરાબર ત્યાં તમારે શું લખવાનું હોય છે, જે વર્ષોનો સરવાળો આપેલો હોય, વર્ષનો સરવાળો, એ સરવાળો તમારા ત્રણેય બોક્સમાં લખવાનો થશે, રાઈટ. હવે આપણે જે પ્રશ્ન આપેલો છે એ પ્રશ્નના આધારે આપણે જોઈએ કે કઈ રીતે આને સોલ્વ આપણે કરીશું. તો અહીંયા જો ફરીથી આપણે સોલ્વ કરવા માટે શું કરીએ, ત્રણ ગોળ દોરીએ. હવે અહીંયા શું કીધું છે, આ જે છે તમારું કઈનું થશે, પહેલાનું, આ હાલની ઉંમરનું, અને આ હાલની ઉંમરનું, અને આ પછીની ઉંમરનું, રાઈટ, ઓકે. હવે અહીંયા આપણે કીધેલું છે પાંચ વર્ષ પહેલા, એટલે અહીંયા કેટલા વર્ષ પહેલા કીધું છે, પાંચ વર્ષ પહેલા ત્રણ મિત્રો એટલે વ્યક્તિ કેટલા છે, ત્રણ, એની ઉંમરનો સરવાળો, તો અહીંયા આપણે ઉંમરનો સરવાળો લખશું એક્સ વર્ષ, રાઈટ. હવે આ બે સંખ્યાનો અહીંયા ગુણાકાર કરીએ તો ત્રણ પંચાંક કેટલા થશે, પંદર. હવે પહેલાંથી હાલમાં જવું છે એટલે આ ઉંમરમાં આપણે પંદરનો શું કરવાનો, સરવાળો, એટલે કેટલો થશે, એક્સ વત્તા પંદર, રાઈટ. તો વાય વર્ષ પછી એટલે અહીંયા વર્ષ કેટલા આપેલા છે, વાય, વ્યક્તિ તો ત્રણના ત્રણ જ છે એટલે એનો ગુણાકાર કેટલો થશે, ત્રણ વાય. તો હાલની ઉંમરમાં ત્રણ વાય ઉમેરો તો કેટલું થશે, એક્સ પ્લસ પંદર પ્લસ ત્રણ વાય, એટલે કે પાંચ વાય વર્ષ પછી ત્રણેય મિત્રની ઉંમરનો સરવાળો કેટલો થશે, એક્સ વત્તા પંદર વત્તા ત્રણ વાય. અને તમે વિકલ્પ જુઓ તો કયો મળશે તમને, વિકલ્પ એ, એક્સ વત્તા ત્રણ વાય વત્તા પંદર, રાઈટ. તો ઉંમરવાળા જેવા આવા પ્રશ્નો જે છે એ માટે તમને જે પદ્ધતિ કીધી છે યાદ રાખવી ખૂબ જ અગત્યની છે, કે જ્યાં તમારે ત્રણ પહેલાં સર્કલ દોરી દેવાના છે, એમાં પહેલું સર્કલ પહેલાંની ઉંમર બતાવશે, વચ્ચેનું એટલે કે મધ્યનું સર્કલ છે હાલની, અને પછીનું જે છે એ પછીની. એરો દોરીને ઉપર વ્યક્તિની સંખ્યા લખો, નીચે વર્ષ લખો, અને એ બંનેનો ગુણાકાર શોધો. એ રીતે અહીંયા પણ વ્યક્તિની ઉંમર અને વર્ષ લખીને ગુણાકાર. હવે જો તમે પહેલાંથી લઈને પછીની ઉંમર સુધી જાઓ છો એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તો તમારે જે ગુણાકાર મળે છે એનો શું કરવાનો, સરવાળો. અને જો તમે પછીથી પહેલાં એટલે કે જમણીથી ડાબી તરફ આવો છો તો તમારે એ ગુણાકારની શું કરવાની છે, બાદબાકી, અને જેના આધારે તમને ઉત્તર મળી જશે, રાઈટ. તો આ હતા તમારા જે પ્રથમ 17 પ્રશ્નો જે છે બરાબર એના સોલ્યુશન. હવે આપણે 18મા પ્રશ્નથી શરૂઆત કરીએ. તો 18મો પ્રશ્ન જોઈએ. સમીકરણ યુગમાં એ એક્સ વત્તા ટુ વાય બરાબર 7 અને 2x વત્તા 3y બરાબર 8 ને અનન્ય ઉકેલ હોય તે માટે એ ડઝ નોટ ઇક્વલ્સ ટુ. તો અહીંયા આપણે બંને સમીકરણના પહેલાં પ્રમાણે સ્વરૂપ લખીએ તો અહીંયા પહેલું સમીકરણ કયું છે, એ એક્સ વત્તા 2y પ્લસ 7 આ બાજુ આવશે તો માઇનસ 7 બરાબર 0. આ થશે તમારું પ્રથમ સમીકરણ. બીજા સમીકરણનું લખીએ તો 2x પ્લસ 3y પ્લસ 8 આ બાજુ આવશે તો માઇનસ બરાબર 0, એ થશે બીજું સમીકરણ. હવે બંને સમીકરણને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવો તો a1ની કિંમત કેટલી મળશે, એ b1ની કિંમત 2 અને c1ની કિંમત માઇનસ 7. એવી રીતે a2ની કિંમત કેટલી મળશે, 2, b2ની કિંમત 3 અને c2ની કિંમત કેટલી મળશે, માઇનસ 8. હવે અહીંયા આપણને આપેલું છે કે આ સમીકરણ યુગ્મને કયા ઉકેલ છે, અનન્ય ઉકેલ. અને અનન્ય ઉકેલ માટેની શરત જે જોઈએ તો અનન્ય ઉકેલ માટેની શરત શું છે, a1 અપોન a2 ડઝ નોટ ઇક્વલ્સ ટુ b1 અપોન b2, રાઈટ. તો a1ની કિંમત કેટલી છે, a2ની કિંમત 2 ડઝ નોટ ઇક્વલ્સ ટુ b1ની કિંમત 2 અને b2ની કિંમત 3. તો 2 ભાગાકારમાંથી ક્યાં જશે, ગુણાકારમાં, તો આપણને શું મળશે, એ ડઝ નોટ ઇક્વલ્સ ટુ 2 × 4 છેદમાં 3, કે જેથી આપણો સાચો વિકલ્પ જે છે કયો આવશે, ઓપ્શન બી, 4 ના છેદમાં 3, ઓકે. ત્યાર પછી 19મું જોઈએ. જો એક્સનો વર્ગ માઇનસ 6x બરાબર 1 હોય તો એક્સ માઇનસ 1 અપોન એક્સ બરાબર શું થશે. આ એક ખૂબ જ અગત્યનો MCQ છે જો
હવે તમને અહીંયા સૌ પ્રથમ શું આપેલું છે, એક્સ નો વર્ગ માઇનસ છ એક્સ બરાબર એક, આ તમને આપેલું છે. આપણે શું શોધવાનું છે, એક્સ માઇનસ વન અપોન એક્સ. હવે ઘણા બધા વિદ્યાર્થીઓમાં કન્ફ્યુઝ થશે કે અમારે કઈ રીતે સોલ્યુશન કરવાનું. તો જે વસ્તુ શોધવાની છે બરાબર, એનું આપણે સાદરૂપ આવીએ તો અહીંયા એક્સ આની સાથે ગુણાશે એટલે શું થશે, એક્સ સ્ક્વેર માઇનસ વન છેદમાં એક્સ. અથવા તો સિમ્પલી અહીંયા તમે એક મૂકો તો એ ચોકડી ગુણાકાર, એક્સ ગુણ્યા એક્સ, એક્સ નો વર્ગ એક ગુણ્યા એક એક, અને છેદમાં એક ગુણ્યા એક્સ એક્સ. હવે જે તમને સમીકરણ આપેલું છે એમાં જો તમે પ્લસ વનને આ તરફ લઈ લો તો શું થશે, એક્સ સ્ક્વેર માઇનસ વન, તો માઇનસ છ એક્સ ક્યાં જશે, સામેની બાજુ એટલે છ એક્સ. તો એનો મતલબ આપણે કહી શકીએ કે એક્સ નો વર્ગ માઇનસ વનની કિંમત કેટલી છે, છ એક્સ, અને એ કિંમત અહીંયા મૂકો તો શું થશે, છ એક્સના છેદમાં એક્સ 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 કટ થશે, કે જેથી આપણને જવાબ કયો મળશે, છ, કે જેથી આપણો સાચો વિકલ્પ જે છે એ કયો છે, ડી છ. રાઈટ, હવે 20મું જોઈએ, સમાંતર શ્રેણી માઇનસ અગિયાર માઇનસ આઠ માઇનસ પાંચ થી લઈને ઓગણપચાસ ના અંતિમ પદથી ચારમું પદ ખાલી જગ્યા થાય. તો હવે એક વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે પણ આપણે સમાંતર શ્રેણીના અંતિમ પદથી કોઈ પદ શોધવું હોય ત્યારે સમાંતર શ્રેણીનો હંમેશા કયો લઈ લેવાનો, ઉલટો ક્રમ. તો દાખલા તરીકે અત્યારે સમાંતર શ્રેણીનો ઉલટો ક્રમ લઈએ તો ઉલટો ક્રમ કયો થશે, ઓગણપચાસ થી લઈને માઇનસ પાંચ માઇનસ આઠ માઇનસ અગિયાર. રાઈટ, તો હવે આ ઉલટા ક્રમ પરથી તમારું પ્રથમ પદ એ બરાબર કેટલું થશે, ઓગણપચાસ. સામાન્ય તફાવત અહીંયાથી જુઓ તો છેલ્લું પદ જે છે એમાંથી આ બાદ કરો તો માઇનસ અગિયાર માઇનસ માઇનસ પ્લસ આઠ, એટલે તફાવત તમને કેટલો મળશે, માઇનસ ત્રણ. હવે તમારે કયું પદ શોધવાનું છે, ચોથું પદ. તો ડાયરેક્ટ એ ફોરનું સૂત્ર મૂકો તો એ ફોર બરાબર શું થશે, એ પ્લસ થ્રી ડી. તો એની કિંમત કેટલી છે, ઓગણપચાસ પ્લસ થ્રી, ડીની કિંમત માઇનસ ત્રણ. તો ઓગણપચાસ પ્લસ માઇનસ માઇનસ ત્રણ તેરી નવ, તો ઓગણપચાસમાંથી નવ જશે તો શું આવશે, ચાલીસ, કે જેથી આપણો સાચો વિકલ્પ જે છે કયો થશે, ઓપ્શન બી. રાઈટ, ઓકે, હવે જોઈએ 21મું. એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 16 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર છે, તો સમબાજુ ચતુષ્કોણની બાજુની લંબાઈ શોધો. હવે આ એકદમ સહેલું છે, તમારે માત્ર ખાલી આકૃતિ દોરવાની છે. તો સમબાજુ ત્રિકોણ સોરી સમબાજુ ચતુષ્કોણની આકૃતિ આપણે અહીંયા દોરીએ અને એના વિકર્ણ દોરી દઈએ. તો સંબાજુ ચતુષ્કોણમાં આપણને ખબર છે કે એના વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે, એટલે આ બંનેના માપ સરખા હશે, આ બંનેના માપ સરખા હશે, અને બધા વચ્ચે કેટલા અંશનો ખૂણો રચાશે, 90 અંશનો. હવે એમાંથી એક વિકર્ણની લંબાઈ કેટલી છે, 16, કે હવે એના બંને ભાગ સરખા કરશો તો આ ભાગ કેટલાનો હશે, 8 સેન્ટીમીટરનો, આ ભાગ 8 સેન્ટીમીટરનો. એ રીતે બીજો જે વિકર્ણ જે છે એની લંબાઈ કેટલી છે, 12, એનો મતલબ કે આ એક ભાગ કેટલાનો હશે, 6 સેન્ટીમીટરનો, આ ભાગ 6 સેન્ટીમીટરનો. રાઈટ, હવે જો તમે માત્ર આ એક ત્રિકોણની વાત કરો, રાઈટ, ખાલી આ એક ત્રિકોણની, તો આ એક ત્રિકોણમાં તમારો આ ખૂણો કેટલાનો છે, 90 અંશ. રાઈટ, એનો મતલબ કે આ તમારો શું થશે, કર્ણ. અને અહીંયા પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરશું તો આપણે કહી શકીએ કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. તો અહીંયા આપણે કહી શકીએ કે કર્ણનો વર્ગ બરાબર 8નો વર્ગ 64 વત્તા 6નો વર્ગ 36. તો 64 વત્તા 36 100, વર્ગ સામેની બાજુ આવશે તો આપણને કર્ણનું મૂલ્ય કેટલું મળશે, વર્ગમૂળમાં 100, અને 100 એકોનો વર્ગ છે 10નો, એટલે 100નું વર્ગમૂળ થશે 10, કે જેથી આપણે કહી શકીએ કે તમારા ચતુષ્કોણની જે બાજુ જે છે કે જે કર્ણ તરીકે અત્યારે વર્તે છે એની લંબાઈ કેટલી હશે, 10 સેન્ટીમીટર, કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે, ઓપ્શન બી. રાઈટ, ઓકે, હવે જોઈએ 22મો. 3 ટેન 30 અપોન 1 માઇનસ ટેન સ્ક્વેર 30. તો અહીંયા આપણે ટેનની જે 30 ખૂણા આગળનું મૂલ્ય જે છે એ મૂકીએ તો જુઓ તો 3 ટેન 30નું મૂલ્ય કેટલું થશે, 1ના છેદમાં વર્ગમૂળમાં 3 છેદમાં 1 માઇનસ ટેન સ્ક્વેર 30, એટલે કે એનો વર્ગ છે, એટલે 1ના છેદમાં વર્ગમૂળમાં 3નો વર્ગ. તો અહીંયા જોઈએ તો શું થશે, 3ના છેદમાં વર્ગમૂળમાં 3 છેદમાં 1 માઇનસ 1નો વર્ગ 1 અને વર્ગમૂળમાં 3નો વર્ગ 3. તો ઉપર શું વધ્યું છે, 3 વર્ગમૂળમાં 3 છેદમાં અહીંયા શું કહી શકીએ, 3 એકુ 3, 3માંથી 1 જશે તો 2, એટલે 2ના છેદમાં 3. હવે આ વર્ગમૂળમાં 3 એ શું છે, અંશનો છેદ, એટલે ક્યાં જશે, છેદમાં, અને આ 3 જે છે છેદનો છેદ, એટલે ક્યાં જશે, અંશમાં. એટલે શું ઉપર શું વધશે, 3 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 3. હવે આપણને ખ્યાલ છે કે 3 જે છે એને આપણે શું લખી શકીએ, વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3. તો અહીંયા વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3 કટ થશે, કે જેથી આપણને ફાઇનલ આન્સર શું મળશે, 3 વર્ગમૂળમાં 3ના છેદમાં 2. રાઈટ, કે જેથી આપણો સાચો વિકલ્પ કયો આવશે, ઓપ્શન
डी त्रण वर्गमूल में त्रण छेद में बे। ओके हवे पछी आपणे जोईए 23 अने 24 में जे प्रश्न जे छे तेना सोल्यूशन। तो અહીં આપેલું છે નીચેના જોડકા જોડો કે જેમાં 23મું જોડકું આપણને આપેલું છે કે જેમાં વિભાગ એમાં શું કીધું છે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શકો મળે। તો આપણે ખ્યાલ છે કે વર્તુળની જ્યારે બહારનું કોઈ બિંદુ લઈએ તો એ વર્તુળને બહારના બિંદુમાંથી આપણને બે સ્પર્શકો મળે છે કે જેથી આપણો સાચો વિકલ્પ કયો આવશે બી બે સ્પર્શકો। ત્યાર પછી 24મું નક્કર અર્ધગોળકની કુલ સપાટીનું क्षेत्रफळ। हवे ज्यारे आपणे अर्धगोळक लईए तो ए अर्धगोळक तमारा बे प्रकारना हशे, एक तमारू पोलू बराबर अने एक हशे नक्कर। नक्करमां हमेशा तमारो जे समतल सपाटी जे छे एने पण गणवामां आवे छे अने साथे साथे वक्र सपाटी। तो हवे ज्यारे नक्कर अर्धगोळकनी वात करीए तो एमां तमारे एक वक्र सपाटीनुं क्षेत्रफळ जे केटलुं होय छे 2πr² અને એક સમતલ સપાટી જે વર્તુળાકારમાં છે એનું પણ ક્ષેત્રફળ πr² કે જેથી એનું કુલ ક્ષેત્રફળ કેટલું થશે 2πr² પ્લસ πr² 3πr² કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન એ 3πr² રાઈટ। તો આ હતા લિબર્ટીના પ્રશ્નપત્ર 5ના સેક્શન એના 24 પ્રશ્નોના સોલ્યુશન। તમને જો કોઈ પણ ડાઉટ્સ હોય આ પ્રશ્નોના સોલ્યુશનમાં તો તમે કમેન્ટ બોક્સમાં એ પ્રશ્ન સાથે મને પૂછી શકો છો, તમારા ડાઉટ્સ હું શ્યોર ક્લિયર કરી આપીશ। થેન્ક યુ।